ધારો કે મારી પાસે એક થેલી છે અને હું તે થેલીમાં લીલા રંગના સમઘન મૂકવા જઈ રહી છું. લીલા રંગના સમઘન જે કંઈક આ પ્રમાણેના દેખાય છે, હું તેને થેલીમાં મૂકું છું. જો આપણે ચોક્કસ સંખ્યાની વાત કરીએ તો હું આવા 8 લીલા સમઘન થેલીમાં મૂકું છું. હું તે થેલીમાં કેટલાક ગોળા પણ મૂકી રહી છું. ગોળા કંઈક આ પ્રમાણે આવશે. હું તે થેલીમાં 9 જેટલા ગોળા મૂકી રહી છું. આ ગોળા લીલા રંગના છે. હવે હું તે થેલીમાં કેટલાક પીળા રંગના સમઘન પણ મૂકવા જઈ રહી છું. હું અહીં પીળા રંગના સમઘન દોરીશ જે કંઈક આ પ્રમાણે દેખાય છે અને હું આવા 5 સમઘન મૂકું છું. તેની સાથે સાથે હું તે થેલીમાં 7 પીળા રંગના ગોળા મૂકી રહી છું. 7 પીળા રંગના ગોળા. હું આ બધા જ પદાર્થો તે થેલીમાં મૂકું છું. તે થેલીને હલાવું છું અને પછી તેમાંથી કોઈ પણ એકને બહાર કાઢું છું. હવે હું આ વિડીયોમાં એ વિચારવા માંગુ છું કે મને જુદા જુદા પ્રકારના પદાર્થો મળશે તેની સંભાવના શું છે. સૌપ્રથમ આપણે એ વિચારીએ કે આપણને કોઈ પણ રંગનો સમઘન મળે તેની સંભાવના શું થાય. આપણને અહીં કોઈ પણ રંગનો સમઘન મળે તેની સંભાવના શું થાય. સૌપ્રથમ આપણે આ પ્રશ્ન વિશે વિચારીએ. આને વિચારવા માટેની જુદી જુદી રીત છે. સૌપ્રથમ આપણે એ વિચારવું પડે કે થેલીમાંથી બહાર આવી શકે તેવી સમસંભવિત શક્યતાઓ કુલ કેટલી છે. 8 વત્તા 9 17, 17 વત્તા 5 22 થાય, 22 વત્તા 7 29 થાય. આમ આપણી પાસે થેલીમાં કુલ 29 પદાર્થો છે. તો હવે આપણે બધા જ શક્ય પદાર્થો દોરીશું. તેના માટે હું અહીં એક મોટું લંબચોરસ દોરીશ જે કંઈક આ પ્રકારનું દેખાય છે. તેમાં આપણે બધા જ શક્ય પદાર્થો દોરવા જઈ રહ્યા છીએ. ત્યાં કુલ શક્ય પદાર્થો 29 છે. આમ થેલીમાંથી શું બહાર નીકળી રહ્યું છે તે જોવાનો આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ તેના પરિણામ માટે આપણી પાસે કુલ સમસંભવિત શક્યતાઓની સંખ્યા 29 છે. આપણે એવું ધારી લઈએ છીએ કે સમઘન અને ઘોડો પ્રથમ બહાર આવવાની શક્યતા સમાન છે. હવે આ કુલ શક્યતાઓમાંથી કેટલી શક્યતા આ સમઘન હોવાની ઘટનાને સંતોષે છે. મારી પાસે અહીં 8 લીલા સમઘન છે અને 5 પીળા સમઘન છે. કુલ સરવાળો 13 થાય. તો હવે આપણે સમઘનનો ગણ દોરીશું જે કંઈક આ પ્રમાણે આવશે. હું અહીં એક વર્તુળ દોરવા જઈ રહી છું. આ પ્રમાણે આપણી પાસે કુલ 13 સમઘન છે. અહીં આ સમઘનનો ગણ છે. મેં તેને ચોક્કસ દોર્યો નથી, હું અહીં ફક્ત તેને અંદાજે દોરી રહી છું. પરંતુ અહીં આ જે વિસ્તાર છે તે સમઘનનો ગણ દર્શાવે છે. હવે સમઘન મળવાની સંભાવના બરાબર એક એવી સંખ્યા જે આપણી ઘટનાને સંતોષી રહી છે તે શક્યતાઓની સંખ્યા 13 છે ભાગ્યા કુલ સમસંભવિત શક્યતાઓની સંખ્યા જે 29 છે, જેમાં સમઘન અને ગોળા બંનેનો સમાવેશ થાય છે. હવે હું તમને એક બીજો પ્રશ્ન પૂછીશ. અહીં પીળો પદાર્થ મેળવવાની સંભાવના શું છે? તે સમઘન અથવા ગોળો કંઈ પણ હોઈ શકે. ફરીથી અહીં કેટલી શક્યતાઓ આપણી આ ઘટનાને સંતોષે છે? તે 5 વત્તા 7 થશે. અહીં આપણી બેગમાં કુલ પીળા પદાર્થોની સંખ્યા 12 છે. આમ અહીં કુલ સમસંભવિત શક્યતાઓ 29 છે અને તેમાંથી 12 શક્યતાઓ આપણી ઘટનાને સંતોષી રહી છે. હવે હું અહીં 12 પીળા પદાર્થોનો ગણ દોરીશ જે કંઈક આ પ્રમાણે દેખાશે. હું તેને દોરવાનો શ્રેષ્ઠ પ્રયત્ન કરી રહી છું. તે કંઈક આ પ્રમાણે છે. આ 12 પીળા પદાર્થોનો ગણ છે. પીળા પદાર્થોનો ગણ. આમ 12 શક્યતાઓ આપણી ઘટનાને સંતોષે છે. સમઘન મળવાની સંભાવના 13/29 થાય અને પીળો પદાર્થ મેળવવાની સંભાવના 12/29 થાય. હવે હું તમને એક બીજો પ્રશ્ન પૂછું. પીળો સમઘન મેળવવાની સંભાવના શું થાય? હું તેને આ પ્રમાણે લખીશ. હું અહીં સમઘન દોરી રહી છું અને આ સમઘન પીળા રંગનો છે. અહીં આ સમઘન પીળા રંગનો છે. તો પીળા રંગનો સમઘન મેળવવાની સંભાવના શું થાય? ફરીથી અહીં સમસંભવિત શક્યતાઓની સંખ્યા 29 છે અને તેમાંથી 5 સમઘન પીળા રંગના છે, માટે આ સંભાવના 5/29 થાય. હવે મેં આ જે વેન આકૃતિ દોરી છે તેમાં આપણે આને ક્યાં જોઈ શકીએ? વેન આકૃતિ એ જુદી જુદી સંભાવનાને દર્શાવવાની એક રીત છે. કઈ જગ્યાએ આ ગણ ઓવરલેપ થાય છે
અને કઈ જગ્યાએ તે ઓવરલેપ થતો નથી, જો તમે તે વિચારવાનું શરૂ કરો તો તમને આના વિશે સમજાઈ જશે. આપણે અહીં એવા પદાર્થો વિશે વિચારી રહ્યા છે જે આ પીળા ગણના સભ્ય છે. આપણે એવા પદાર્થ વિશે વિચારી રહ્યા છીએ જે સમઘનના પણ સભ્ય છે. માટે અહીં આ વિસ્તાર જે સમઘન અને પીળું બંને દર્શાવે છે, કારણ કે આ વિસ્તાર બંને વર્તુળમાં જોવા મળે છે. તો હવે હું તેને આ પ્રમાણે લખીશ. આપણે તેને આ પ્રમાણે દર્શાવીએ. પાંચ પદાર્થો એવા છે જે પીળા પણ છે અને સમઘન પણ છે. તેઓ પીળા પણ છે અને સમઘન પણ છે. હવે હું તમને એક બીજો પ્રશ્ન પૂછીશ જે વધુ રસપ્રદ છે. પીળો પદાર્થ અથવા સમઘન મળવાની સંભાવના શું થાય? અહીં આ સમઘન કોઈ પણ રંગનો હોઈ શકે. આમ પીળો રંગ અથવા કોઈ પણ રંગનો સમઘન મળવાની સંભાવના શું થાય? આપણે જાણીએ છીએ કે હજુ પણ ત્યાં સમસંભવિત શક્યતાઓ 29 છે, પરંતુ આમાંથી આપણે આ ઘટનાને સંતોષતી હોય એવી શક્યતાઓ કેટલી છે? અહીં તેના વિશે વિચારવાની એક રીત આ પ્રમાણે છે. ત્યાં કુલ 12 શક્યતાઓ એવી છે જે આ પીળો પદાર્થ છે એ ઘટનાને સંતોષે છે. તે અહીં આ આખું વર્તુળ થશે. માટે અહીં 12 લખીશું. અહીં 12 એ પીળા રંગના પદાર્થની સંખ્યા છે. 12 એ પીળા રંગના પદાર્થની સંખ્યા છે. હવે આપણે આ સંખ્યામાં સમઘનની સંખ્યાને ઉમેરી શકીએ નહીં, કારણ કે આપણે આ 5નો સમાવેશ આ 12 સંખ્યામાં કરી લીધો છે. જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો 7 પદાર્થો એવા છે જે સમઘન નથી પરંતુ તે ગોળો છે. 5 પીળા પદાર્થો એવા છે જે સમઘન છે. અને અહીં 8 પદાર્થો એવા છે જે સમઘન છે પરંતુ પીળા રંગના નથી. તેથી જ્યારે મેં અહીં 12 લખ્યું ત્યારે મેં આ આખા વર્તુળની ગણતરી કરી. હવે હું તેમાં સમઘનની સંખ્યાને ઉમેરી શકું નહીં, કારણ કે હું જો તે ઉમેરું તો હું અહીં આ વચ્ચેના ભાગને બીજી વાર ઉમેરીશ. તો આપણે અહીં આમાં સમઘનની સંખ્યાને ઉમેરીએ, જે 13 છે. અહીં આ સમઘનની સંખ્યા છે, પરંતુ આપણે આ સરવાળામાંથી આ વચ્ચેના ભાગને બાદ કરવો પડશે. આપણે અહીંથી આ વચ્ચેના ભાગને બાદ કરવો પડશે. ઓછા 5. અહીં આ જે 5 છે, અહીં આ જે 5 છે તે પીળા સમઘનની સંખ્યા દર્શાવે છે. 5 એ પીળા રંગના સમઘનની સંખ્યા દર્શાવે છે. 12 + 13 ઓછા 5 20 થશે. માટે અહીં આ સંભાવના 20 ના છેદમાં 29 થાય. આનો જવાબ મેળવવા કરતા વધુ રસપ્રદ બાબત એ છે કે આપણે અહીં આને બીજી સંભાવનાઓના સંદર્ભમાં દર્શાવી શકીએ, જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા. આપણે તેના વિશે ફરીથી વિચારીએ. અહીં આ જે અપૂર્ણાંક છે આપણે તેને ફરીથી લખીએ. 12 ના છેદમાં 29 + 13 ના છેદમાં 29 ઓછા 5 ના છેદમાં 29. અહીં આ પીળા રંગની શક્યતા ભાગ્યા કુલ શક્યતા છે. તેથી અહીં આ પીળા રંગનો પદાર્થ મેળવવાની સંભાવના છે. ત્યારબાદ અહીં આ સમઘનની સંખ્યા ભાગ્યા કુલ શક્યતાઓની સંખ્યા છે, વત્તા સમઘન મેળવવાની સંભાવના, વત્તા સમઘન મેળવવાની સંભાવના. ત્યારબાદ અહીં આ પીળો સમઘન મેળવવાની સંભાવના થશે, ઓછા પીળા રંગનો સમઘન મેળવવાની સંભાવના, જેને આપણે આ પ્રમાણે લખીશું. આ રીતે જો તમારે સામાન્ય રીતે લખવું હોય તો તમે તેને આ પ્રમાણે લખી શકો. જો આપણી પાસે એક અથવા બીજી શરતની સંભાવના હોય, હું તેને વ્યાપક બનાવીને લખીશ. એક શરત અથવા બીજી શરતની સંભાવના, ગણ એ નો સભ્ય અથવા ગણ બી ના સભ્ય હોવાની સંભાવના બરાબર ગણ એ નો સભ્ય હોવાની સંભાવના વત્તા ગણ બી નો સભ્ય હોવાની સંભાવના ઓછા બંને ગણનો સભ્ય હોય તેની સંભાવના, જેને આપણે આ પ્રમાણે લખીશું. એ અને બી. અહીં આ પરિણામ ખૂબ જ ઉપયોગી છે. તેને ઘણીવાર સંભાવના માટે સરવાળાનો નિયમ કહે છે. તમે ફક્ત આ બંને સંભાવનાઓને ઉમેરી શકો નહીં, કારણ કે તે કદાચ ઓવરલેપ પણ થઈ શકે, કારણ કે તે આ બંને મળવાની સંભાવના છે. જો તમે આ બંનેને ઉમેરો તો અહીં આ જે ઓવરલેપ થઈ રહ્યું છે
તેને તમે બે વાર ઉમેરી રહ્યા છો, તે આપણે અગાઉના વિડીયોમાં પણ જોઈ ગયા હતા. પરિણામે તમારે તે એક ઓવરલેપને બાદ કરવું પડે, જેથી તમે તેની ગણતરી બે વાર ન કરો. હું તમને અહીં એક બીજી બાબત પણ સમજાવવા માંગુ છું. કદાચ તમારી પાસે એવી સંભાવનાઓ હશે જે ઓવરલેપ ન થતી હોય. ધારો કે મારી પાસે બધી જ શક્યતાઓનો ગણ છે જેને હું અહીં દોરી રહી છું આ પ્રમાણે. અહીં આ શરત એ નો ગણ છે, શરત એ, અને અહીં આ શરત બી નો ગણ છે. તમે જોઈ શકો કે આ બંને ઓવરલેપ થતા નથી. એવો કોઈ પણ સભ્ય નથી જે ગણ એ માં પણ હોય અને ગણ બી માં પણ હોય. તો અહીં આ પરિસ્થિતિમાં એ અને બી ની સંભાવના ઝીરો થાય, કારણ કે આપણને ત્યાં કોઈ ઓવરલેપ જોવા મળતો નથી. અને આ પ્રકારની ઘટનાઓને પરસ્પર નિવારક ઘટનાઓ કહે છે. આપણે તેને પરસ્પર નિવારક ઘટનાઓ કહીશું. પરસ્પર નિવારક ઘટનાઓ. પરસ્પર નિવારક ઘટનાઓ એટલે એવી ઘટનાઓ જે એક સમાન સમયે થઈ શકે નહીં, એવી ઘટનાઓ જે આ બંને શરતને સંતોષતી નથી. હવે જો તમારી પાસે પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો એ અથવા બી ની સંભાવના એ ની સંભાવના વત્તા બી ની સંભાવના થાય, કારણ કે અહીં આ શૂન્ય થશે. પરંતુ જો ઘટના પરસ્પર નિવારક ન હોય તો તમારે અહીં આને બાદ કરવું પડે. તમારે હંમેશા એ અને બી ની સંભાવનાને બાદ કરવાની છે, એવું જ યાદ રાખવું. જો પરસ્પર નિવારક ઘટના હશે તો એ અને બી ની સંભાવના શૂન્ય થઈ જશે.